વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સાયન્સ માં બીજો પ્રકરણ છે પરમાણુ અને અણુ એનો અભ્યાસ કરીએ છીએ. પરમાણુ અને અણુ ની આગળ આપણે જે ડાલ્ટનની અભિધારણાઓ ને એ અભ્યાસ કરેલો, હવે આજે આપણે જોવાનું છે કે પરમાણુ દળ આપણે ભણ્યા હતા કે દરેક દ્રવ્ય છે એ પરમાણુનો ગણે બનેલો છે, અને આપણે એ પણ ભણેલા કે પરમાણુઓ છે એને સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, અને એ સંજ્ઞા IUPAC જે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી છે, પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી જે સંસ્થા છે એ કરે છે. જેમ કે આપણે હાઇડ્રોજનની સંજ્ઞા છે કેપિટલ H, ત્યાર પછી કોબાલ્ટ ની સંજ્ઞા CO, એમાં પહેલો અક્ષર આપણે એ પણ ભણ્યા હતા કે પહેલો અક્ષર છે એ મોટી લિપિમાં હોય કેપિટલમાં હોય અને બીજો અક્ષર છે એ લઘુ લિપિમાં હોય. આ અભ્યાસ આપણે કરેલો, અને જુદા જુદા જે તત્વોના પરમાણુઓ છે એને તત્વોને એને પરમાણુઓને એની સંજ્ઞા છે સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે પરમાણીય દળ જોઈએ તો ડાલ્ટનનો પરમાણીય સિદ્ધાંત જે છે ને એ વધુ નોંધનીય ખ્યાલ એનો પરમાણીય દળનો હતો, કે તેના મત મુજબ દરેક જે તત્વના પરમાણુઓ છે ને એ લાક્ષણિક પરમાણીય દળ ધરાવે છે. દરેકે દરેક તત્વના દળનો જે પરમાણુ છે એક સરખું હોય, અલગ અલગ એ દરેકે દરેક એની લાક્ષણિકતા એની પરમાણીય દળ હોય છે. અને આ સિદ્ધાંત દ્વારા નિશ્ચિત પ્રમાણનો નિયમ એટલી હદ રીતે કે એટલી રીતે સારી રીતે એમ કે સમજાવી શકાતો હતો, કારણ કે આપણે જોયું હતું કે દરેક દ્રવ્ય તત્વ છે એટલે કે પરમાણુનો બનેલો, અને આ દરેક જે પરમાણુ તત્વના પરમાણુઓ છે ને લાક્ષણિક એની લાક્ષણિકતા એ પરમાણીય દળ ધરાવે છે. એટલે કે આ સિદ્ધાંત દ્વારા નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એ સારી રીતે સમજાવી શકાતો હતો, કે જેનાથી વૈજ્ઞાનિક પરમાણુઓ દળમાં જે વૈજ્ઞાનિકો છે એ પરમાણુનું જે દળ છે એ દળ માપવા માટે પ્રેરિત થાય, કે એ લોકોને એવું થયું કે આપણે પણ આ પરમાણુનું દળ માપીએ. અને વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ હતું, કારણ કે આપણને ખબર છે કે પરમાણુ છે અત્યંત સૂક્ષ્મ છે, કે જે નરી આંખે જોઈ શકાતો ન હતો, કે ભૂતકાળના સમયની વાત. એટલે કે વ્યક્તિગત રીતે એનું જે દળ છે પરમાણુ એ નક્કી કરવું કેવું હતું એકદમ મુશ્કેલ હતું, અને તેથી રાસાયણિક સંયોગીકરણના જે નિયમ છે એનો ઉપયોગ તેમજ ઉદ્ભવેલા સંયોજનો છે એના દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ છે ને જાણી શકાય. એટલે પરમાણુનું દળ નક્કી કરવા માટે જે બીજા પરમાણુઓ છે એ સંયોજનો એના જે સંયોજનો છે એની સાપેક્ષમાં, ત્યાર પછી સંયોગીકરણનો જે નિયમ છે એના દ્વારા એના ઉપયોગ દ્વારા એ પરમાણુનું જે દળ છે એ દળ જાણી શકાયું. અને જેની અંદર આપણે જોઈએ કે કાર્બન અને ઓક્સિજન ઉદાહરણ તરીકે લઈએ ને, તો પ્રાયોગિક રીતે જોઈએ તો એની અંદર કાર્બન મોનોક્સાઇડ ની અંદર કાર્બન અને ઓક્સિજન સંયોજન છે એની અંદર એવું અવલોકાયેલું છે કે એમાં 3 ગ્રામ કાર્બન છે અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજન થી કાર્બન મોનોક્સાઇડ બને, જેની અંદર 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન એના સંયોજનથી કાર્બન મોનોક્સાઇડ બને છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ ને તો કાર્બન જે છે એ કાર્બન પોતાના દળ કરતા 4/3 ગણો જે વધારે દળ ધરાવતો ઓક્સિજન છે ને એની સાથે સંયોજાય છે. કાર્બન પોતાના દળ કરતા જે 4/3 ગણો જે વધારે દળ ધરાવતો જે ઓક્સિજન છે તેની સાથે સંયોજાય છે. અને આપણે જોઈએ ને તો કે પરમાણુ દળ ને શરૂઆતમાં AMU વડે દર્શાવવામાં આવે, પરમાણુ દળ સેની વડે દર્શાવવામાં આવતો AMU વડે શરૂઆતમાં એટોમિક માસ યુનિટ એના વડે દર્શાવવામાં આવતો, પરંતુ અત્યારે તાજેતરની અંદર હાલમાં IUPAC છે એમની ભલામણને આધારે એને યુ અથવા તેની યુનિફાઈડ આના વડે દર્શાવાય, યુનિફાઈડ એટલે યુનિફાઈડ યુ એને યુનિફાઈડ વડે એક દર્શાવવામાં આવે છે, કે જેને યુનિફાઈડ દળ તરીકે લખાય છે. કોઈ પણ જે પરમાણુ જે છે દળ એને યુનિફાઈડ
એકમ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે એક કાર્બન પરમાણુ આપણે દળ લઈએ ને, તો કાર્બન પરમાણુય દળ ને એક યુનિફાઈડ કહેવાય. કાર્બન પરમાણુનું દળ છે એક યુનિફાઈડ કહેવાય. અને ઓક્સિજનનો જે પરમાણુય દળ છે ને 1.33 યુનિફાઈડ થી વધારે અનુકૂળ છે. આવી રીતના વૈજ્ઞાનિકો છે એમણે શરૂઆતમાં કુદરતી રીતે જે મળતું ઓક્સિજન છે એને ઓક્સિજનના 1/16 ભાગને એકમ દળ તરીકે લીધેલું. શરૂઆતમાં વૈજ્ઞાનિકો ઓક્સિજન છે ને એના ઓક્સિજનના પરમાણુ જે છે એ ઓક્સિજનના 1/16મો જે ભાગ છે ઓક્સિજનના 1/16મા ભાગને એના પરમાણુ એનો એકમ દળ તરીકે એક એકમ તરીકે લીધેલું. બરો એ ભાગના દળને એક એકમ તરીકે, કારણ કે ઓક્સિજન છે ને એ સક્રિય છે અને લગભગ એ અનેક તત્વો સાથે એ પ્રક્રિયા કરી અને સંયોજન બનાવે છે. આપણે આગળ જોયું હતું કે વૈજ્ઞાનિકો જે સંયોજનો છે પરમાણુનું દળ નક્કી કરવા માટે, એક તો સંયોગીકરણનો નિયમ અને બીજું તત્વો સાથે વિવિધ તત્વો સાથે જે સંયોજન છે એના આધારે નક્કી કરેલું પરમાણુનું દળ. શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ ઓક્સિજન, એ ઓક્સિજનને એ જે ઓક્સિજનનો જે પરમાણુ છે એના એકમ દળ પરમાણીય દળને એકમ તરીકે લીધેલું. બીજું કે આ જે ઓક્સિજન છે ને દરેક તત્વો સાથે અનેક તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. બીજું આપણે જોઈએ ને તો પરમાણીય દળ એકમ દ્વારા મહત્વના તત્વોના પરમાણીય દળ એ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલે આ જે પરમાણીય દળ એકમ છે એને મહત્વને કે પૂર્ણાંક સંખ્યા તરીકે એ પ્રાપ્ત થાય છે. તેમ છતાં આપણે જોઈએ તો 1961માં તો કે પરમાણીય દળ એકમને સર્વ સામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો. અને આ પરમાણીય દળ જાણવા માટે કાર્બનનો જે 12, કાર્બન 12 સમસ્થાનિક છે એને પ્રમાણિત સંદર્ભ તરીકે લેવામાં આવેલો અને એને પસંદ કરવામાં આવેલો. કાર્બન 12 સમસ્થાનિક એક પરમાણુ છે એ પરમાણુના 1/12મા ભાગને માન્ય પરમાણીય એકમ તરીકે લેવામાં આવ્યો. એટલે કે કાર્બન 12 ના સમસ્થાનિક જે છે એક પરમાણુના દળની સાપેક્ષમાં બાકીના તમામ તત્વોના પરમાણુનો જે દળ છે એ દળ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એટલે અત્યારે હાલમાં આપણે જોઈએ તો કે કાર્બન 12 જે સમસ્થાનિક છે એનું એને પ્રમાણ તરીકે લેવામાં આવે છે. અને આ કાર્બન 12 સંસ્થાને એની સાપેક્ષમાં જે બીજા તત્વો છે એ બીજા તત્વોના જે પરમાણુનું દળ છે એને એકમ તરીકે લેવામાં આવે છે. આપણને ઉદાહરણ તરીકે આપણે સમજો કે કોઈ એક ફળ વેચે છે, કોઈ ફળ વિક્રેતા છે, એ ફળ વેચતો હોય તો એક કોઈ એક તરબૂચ છે, એક તરબૂચ એને એકમ તરીકે લઈએ. એ સમજો કે તરબૂચના એક સરખા 12 ભાગ અને એ દરેક ભાગને એક એકમ તરીકે લે. એટલે કે આવી રીતના આ જે તરબૂચ છે એ તરબૂચને જો એકમ તરીકે લે અને એ તરબૂચને એકમ તરીકે લીધા પછી એ રીતના એ બીજા ફળો છે એ ફળોને એને માપી અને એને વેચે. એટલે આવી રીતના આપણે જોઈએ કે આવી રીતે દરેકે દરેક જે તત્વો છે એ તત્વોના જે કાર્બન 12 સમસ્થાનિક પરમાણુ દળ 1/12મા ભાગ છે એની સરખામણી કરી અને તત્વોના સાપેક્ષ આપણે જોઈએ તો પરમાણુ દળ છે એને વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે આ રીતે પરમાણુ દળ ની ગણતરી એને લેવામાં આવે. એટલે કે 1961માં જે સર્વ સામાન્ય તરીકે કાર્બન જે 12 છે એ સમસ્થાનિક છે એના પ્રમાણે સંદર્ભ તરીકે લેવામાં આવે. હવે આપણે જોઈએ કે પરમાણુ છે એ અસ્તિત્વ કેવી રીતે ધરાવે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ ને કે મોટા ભાગના તત્વોના પરમાણુઓ છે ને એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. કે મોટા ભાગના જે તત્વોના પરમાણુઓ છે એ સામાન્ય રીતે સ્વતંત્ર અસ્તિત્વ છે એ ધરાવતા નથી. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે. એટલે પરમાણુઓ જે ભેગા થાય અને અણુ બનાવે અથવા તો એ શું કરે આયનની રચના કરે. આપણે 8મા ધોરણમાં પણ ભણેલું કે કોઈ પણ તત્વોના પરમાણુઓ છે ભેગા થાય તો આપણને ખબર છે સંયોજનની અંદર તત્વોના પરમાણુઓ ભેગા થાય. એવી જ રીતના કે આપણે કોઈ પણ તત્વ છે એ તત્વનો અવિભાજ્ય અંગ એક પરમાણુ છે. પરમાણુ ભેગા થાય તો અણુ બને અને એ જ રીતના એ ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે અને આયનની રચના કરે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાય અને દ્રવ્ય બનાવે.
એટલે કે આપણને જોઈએ કે કોઈ પણ જે તત્વોના પરમાણુ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. એ આયન અથવા તો અણુઓ છે, એ અણુ ની રચના કરે છે. અને આયન અને અણુઓ છે એ ભેગા થઈને શું કરે છે, જોડાય. આયન અથવા તો અણુઓ એ જોડાય અને દ્રવ્ય બનાવે છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ. બાકી આપણને ખબર છે આપણે તત્વોના જે પરમાણુ છે એને જોઈ શકતા નથી. એટલો ઝીણો સૂક્ષ્મ હોય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો બીજું આપણે જોઈએ તો અણુ છે એ શું છે, અણુ શું છે, અણુ તો સામાન્ય રીતે આપણે જોઈએ ને તો બે અથવા બે કરતા વધારે પરમાણુનો સમૂહ છે. અણુ શું છે, બે અથવા બે કરતા વધારે પરમાણુનો સમૂહ છે કે જે એકબીજાની સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા તો પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજન એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અણુ છે એને શું કહે, તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મ એ દર્શાવતો હોય. સંયોજન હોય એના તમામ ગુણધર્મ એ અણુ દર્શાવતો હોય. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર સંયોજાય અણુ બનાવે છે. એક જ તત્વના પરમાણુ અથવા તો જુદા જુદા તત્વોના પરમાણુ એ પરસ્પર જોડાઈને શું કરે છે, અણુઓ છે એ અણુ બનાવે છે. એટલે આ રીતના તો કે સામાન્ય રીતે આપણે જોઈએ તો અણુ એ શું છે, તો કે બે અથવા બે કરતા વધારે જે પરમાણુઓ છે એ પરમાણુઓનો સમૂહ છે કે જે એકબીજાની સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા તો પરસ્પર આકર્ષણ બળથી મજબૂતાઈ રીતે જકડાઈ રહે. અને કોઈ પણ જે આપણે જોઈએ અણુ કે એ તત્વ સંયોજન એટલો સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અણુને કોઈ પણ તત્વ અથવા એના જે સૂક્ષ્મ કણ છે એના તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય અને એ સંયોજનના તમામ ગુણધર્મ છે એ દર્શાવે છે. જે તત્વના પરમાણુ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાય અણુ બનાવે છે. બરાબર, એક જ તત્વના પરમાણુ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુઓ સંયોજાય અને અણુ બનાવે. અણુની અંદર એક જ તત્વના પણ પરમાણુ જોડાયેલા હોય અથવા તો જુદા જુદા તત્વના પણ પરમાણુ. જેમ કે આપણે અહીંયા જોઈએ કાર્બન મોનોક્સાઇડ અણુ છે કે જેમાં કાર્બન અને ઓક્સિજન આ બંને તત્વના પરમાણુ જુદા જુદા તત્વના પરમાણુ છે એ જોડાયેલા કાર્બન મોનોક્સાઇડ નો એક અણુ બને. એટલે આવી રીતના અણુની અંદર એક જ તત્વના પરમાણુ જોડાયેલા હોય અથવા તો જુદા જુદા તત્વના પરમાણુ જોડાયેલા હોય અને જે બે અથવા બે કરતા વધારે પરમાણુઓ છે એનો બનેલો એક સમૂહ છે. હવે તત્વના અણુ કોઈ પણ તત્વના અણુ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. કારણ કે તત્વ જે આપણને ખબર છે એની અંદર એક જ સરખા પરમાણુ એટલે પરમાણુઓ બની અણુ બને. અણુ અણુ બધા ભેગા થાય એમાં શું તત્વ દ્રવ્ય એમાં આર્ગોન છે, હિલિયમ છે વગેરે કે જેની અંદર સમજો કે આર્ગોન હોય તો એની અંદર એક જ આર્ગોનના જ તત્વના પરમાણુ બીજા કોઈ હોતા નથી. એટલે એક જ તત્વના પરમાણુ દ્વારા તૈયાર થાય છે અને મોટા ભાગના જે અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન નો એક અણુ, ઓક્સિજન જેમ કે આપણે જે આર્ગન હિલિયમ વગેરે જેવા અનેક તત્વોના પરમાણુ તત્વોના અણુઓ છે તે એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા તૈયાર થાય છે. જ્યારે અધાતુની અંદર આપણે જોઈએ તો આવું નથી બનતું. કારણ કે ઓક્સિજન નો એક અણુ ઓક્સિજનના બે પરમાણુઓ બને કે જેને દ્વિપરમાણીય અણુ કહેવામાં આવે છે અને જેના બે ના બદલે ત્રણ ઓક્સિજન નો પરમાણુ સંયોજાય હોય તો તેને ઓઝોન મળે છે. કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણીયતા કહેવામાં આવે છે. કોઈ પણ જે અણુ છે એના બંધારણમાં રહેલા જે પરમાણુઓની સંખ્યા છે એને અણુની પરમાણીયતા કહેવામાં આવે છે. એટલે કે આપણે ઓક્સિજન નું જોઈએ, જો ઓક્સિજન ની અંદર બે અણુ ઓક્સિજન ના જોડાયેલા તો એને દ્વિપરમાણીય અણુ, જો ત્રણ જોડાયેલા હોય તો આને ઓઝોન નો અણુ કહેવાય. ઓક્સિજનના ત્રણ પરમાણુ જોડાઈને એક અણુ જો બનતો હોય તો એને ઓઝોન નો અણુ કહેવાય છે. એટલે ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. એમ તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ છે એકબીજાની સાથે બંધથી જોડાયેલા હોય છે. એટલે આવી રીતના આપણે આ
3.3 છે એની અંદર કેટલા તત્વોની પરમાણીયતા આપણને આપેલી છે કે જેમાં ઓર્ગોન છે એક પરમાણીય છે, હિલિયમ એક પરમાણીય અણુ છે, ઓક્સિજન દ્વિ પરમાણીય અણુ છે, ફોસ્ફરસ ચતુષ પરમાણીય અણુ છે, સલ્ફર છે બહુ પરમાણીય અણુ છે, ઘણા પરમાણુઓ જોડાયેલા હોય છે. એટલે આવી રીતના તત્વો નાણુઓ છે એક જ પ્રકારના અણુઓ છે એ જોડાય.